જીમ ઓનર્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કોરોનાના સંક્રમણમાં લોકડાઉનને કારણે જીમ ઇન્ડસ્ટ્રીયલ બંધ રહી છે, હજુ પણ ચાલુ થઈ નથી। ત્યારે લોકડાઉન એકમાં જીમ ઇન્ડસ્ટ્રીયલ ચાલુ કરવા માટે તથા આર્થિક રાહત આપવા માટે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। જીમના સંચાલકો દ્વારા બોર્ડ બેનરો અને કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને જીમ ઇન્ડસ્ટ્રીયલને થયેલા નુકસાન અંગ ઘટતું કરવા રજૂઆત કરવામાં આવી છે। આપણે જે કોરોનાથી લડીએ છીએ તો મારે કમિશનરને એટલી રજૂઆત કરવી છે કે સર, તમે બધી જ બિઝનેસમાં ધંધામાં અમુક અમુક જગ્યા ઉપર જે શરતો મૂકીને તમે સ્ટાર્ટ કરાવ્યું છે, તો અમે એવું ઈચ્છીએ છીએ કે તમે ફિટનેસ ઇન્ડસ્ટ્રીને પણ તમે સપોર્ટ કરો, તમારી ગાઈડલાઇનથી અમને સ્ટાર્ટ કરવાની રજૂમતી આપો। કારણ કે અમે એવું માનીએ છીએ કે જ્યારે તમે ફિટનેસ સારું રાખશો તો તમે કોરોનાથી લડી શકશો। તો મારી વિનંતી તમને એટલી જ છે કે તમે અમને ફિટનેસ ટ્રેનર લોકોનું પણ જોવો, બિકોઝ ઘણા બધા ટ્રેનર લોકો એવા છે જે ફિટનેસ ઉપર જ એમનું ઘરનું જીવન ગુજારો કરે છે। તો હું એટલું ઈચ્છું કે તમે અમને સપોર્ટ કરો ને અમને થોડુંક છૂટછાટ આપો ને તમારું જે પણ છૂટછાટ, લાઈક તમે જે પણ સ્ટાર્ટ કરવાનું કહો છો તો જીમમાં એક સમય રાખો ને એ સમય પર થોડા જેટલા લિમિટેડ ક્લાયન્ટ લોકો છે એ લોકોને જ એન્ટ્રી આપો। થોડાક સમય પછી પાછું બધું આખું જીમને સેનિટાઈઝર કરો, પાછું બીજા લોકોને આવીને આ રીતની મને છૂટ માંગીએ છીએ બધા લોકોને। પરમિશન નહીં મળશે તો થશે એવું કંઈ નહીં કે અમે બધા સ્ટાર્ટ કરીએ, બટ ઘરે ઘણા બધા એવા ક્લાયન્ટ લોકો છે જે અમને કોલ કરીને કહે છે કે મેમ તમે અમને ઘરે ઘર આવો, પણ અમે એ વસ્તુથી ના પાડીએ છીએ કે અમે ઘરે નહીં આવી શકીએ, બટ જીમમાં તમે આવો ને અમે એ વસ્તુની સરને રજૂઆત કરવા આવ્યા છીએ કે સર લોકો અમને થોડીક પણ રજામંદી આપે યા અમને શરતો અનુસાર છૂટ આપે તો અમે જીમ સ્ટાર્ટ કરીએ। અમારા જેટલા પણ ટ્રેનર લોકો છે એ બધાની આ જ રજૂઆત છે, તો સર અમને સમજી શકે ને સ્ટાર્ટ કરાવી શકે। જીમ ઇન્ડસ્ટ્રીને જીવંત રાખવા માટે ચાલુ કરવા તથા આર્થિક સહાય આપવા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જીમના સંચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને એમને આશા છે કે ટેક્સ સહિતની બાબતમાં રાહત આપવામાં આવે તો જીમના લોકો પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે। મારું નામ જૈનિશ પટેલ છે, ગુજરાત જીમ એસોસિએશનના ચેરમેન છું। અમારી સાથે અહીંયા અમારા પ્રેસિડેન્ટ મંતુભાઈ રાવલ, સેક્રેટરી ધર્મેશભાઈ પટેલ અને અમારા એસોસિએશનની ટીમ, જીમના ઓનર્સને બધા અહીંયા અમે શ્રી કલેક્ટર સાહેબને કઈ રીતે આજે રજૂઆત કરવામાં તમે કલેક્ટર ઓફિસ આવ્યા છો ને એટલા લોકો ભેગા થઈ લઈને? અમે અહીંયા 40-50 લોકો અહીંયા અલગ અલગ જીમના આવ્યા છે, અલગ અલગ ટ્રેનર્સ છે, જીમના ઓનર્સ છે, અમે કલેક્ટર શ્રીને આવેદન પત્ર એટલે માટે આવ્યા મળે કે લાસ્ટ ઘણા ટાઈમથી જીમ આપણે કોરોના મહામારીના કારણે બંધ હતા, હવે સરકારશ્રીએ લોકડાઉન 4 અને 5માં આપણને અલગ અલગ બિઝનેસની પરમિશન આપી છે, તો અમે સાહેબને રજૂઆત કરવા માટે આવે છે કે ઘણા જીમ બેઝિસ રેન્ટ બેઝિસ પર હોય છે, ટ્રેનરોને એ લોકોને સેલેરી બેઝમાં ઇસ્યુઝ આવે છે, એ માટે રજૂઆત કરવા માટે આવ્યા છે કે જેમ બને અમને જીમ સ્ટાર્ટ કરવાની પરમિશન મળે, જેથી એના સાથે જે જોડાયેલા લોકો છે એ લોકોને પણ એ લોકોને ફેમિલી ચલાવવા માટે ઇસ્યુઝ નહીં આવે, જીમ લોકોને રેન્ટ ભરવાનો કોઈ ઇસ્યુ નહીં આવે, એના માટે અમે કલેક્ટરશ્રીના આવેદનપત્ર આપવાના આવ્યા છે।